કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે લોકોનું વેક્સિનેશન બાકી હતું તેવા લોકોને ઘરેથી બોલાવી વેક્સિનેશન કરાવવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામ સભામાં તળાવો ઊંડા કરવા, પાણીની સમસ્યા તેમજ જે પણ નાની મોટી સમસ્યાઓ હોય તેની રજૂઆત બાદ તલાટી અને સરપંચ દ્વારા ચર્ચા વિચારણા કર્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવશે તેવી તલાટી દ્વારા ખાતરી આપવામાં આવી હતી। તેમજ કોવિડ-19 રસી વિશે સમજણ આપવામાં આવી હતી અને પોષણ અભિયાન 2021નું આયોજન કરી પોષણ વિશે સમજણ આપવામાં આવી હતી। મુખ્ય સેવિકા દ્વારા ઇન્ચાર્જ શ્રી શિલ્પાબેન દરજી દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી। તેમજ CDPO, તલાટી, તમામ કાર્યકરો, ગ્રામજનો, આશા વર્કર, આરોગ્યમંત્રી રાઠોડ અંજલીબેન, અનિલભાઈ ચૌધરી તેમજ ગામના સરપંચ અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ તલાટી કમ મંત્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા ગામની વસ્તીની ગણતરી કરી અને જે લોકોએ વેક્સિન નથી લીધી તેમને કાર્યક્રમમાં બોલાવી વેક્સિન આપવામાં આવી હતી, જેમાં ડુંગરાસણ ગામની કુલ વસ્તી 4272 છે, જે મુજબ તેમને 3102 લોકોને વેક્સિન આપવાનું ટાર્ગેટ મળે છે, જેમાંથી 90% વેક્સિનનું કામ તેમની ટીમ દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। આજે લગભગ 1 વાગ્યા સુધીમાં ડુંગરાસણ ગામનો જે ટાર્ગેટ 3102 હતો એ 90% કામગીરી પૂરી થઈ ગઈ છે। હવે ફક્ત 300 જેટલા લાભાર્થીઓ વેક્સિન લીધા વગર બાકી છે, તેમને આરોગ્યના કર્મચારીઓ પંચાયત તરફથી એમને શોધીને એમના ઘરે ઘરે જઈને એમને સમજૂત કરીને વેક્સિન આપવાની કામગીરી ચાલુ છે। તો ડુંગરાસણ ગામજનોને ખાસ વિનંતી કે જલ્દીથી જલ્દી આપણે 100% ટાર્ગેટને પહોંચીએ। નરેન્દ્ર મોદી સાહેબના આ વેક્સિન કામગીરીના અભિયાનને ખૂબ આગળ વધારીએ એ જ અભ્યર્થના। બસ બીજું કહે ને, આજે બીજી અમારી ગ્રામસભાની વાત કરવામાં આવે તો અમારી ગ્રામસભામાં પાણી સમિતિની રચના કરવામાં આવી, અટલ યોજના વિશે જે સમિતિ બનાવેલી એમાં જે તળાવો ઊંડા કરવાની કામગીરી, બીજા જે વિકાસ કામોની ચર્ચા કરવામાં આવેલી, જ્યાં જ્યાં નાના મોટા પ્રશ્નો હતા, પાણીના પ્રશ્નો છે, કોઈને આંગણવાડીના કોઈ પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરવામાં આવેલી, અને જે શક્ય બને એટલું ગ્રામસભા તરફથી સુખદ રીતે ઉકેલ લાવવામાં આવે એ ખાસ